મમતા સોની તો અમે મનાઈ મનાઈ થાકી ગયા. દોસ્તો સ્વાગત છે આપનું ફરીથી એક વખત આપણી સૌની ચેનલ ગુજરાતી કલાકારમાં. મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, જેથી કલાકારને લગતી એક પણ માહિતી આપનાથી મિસ ના થાય. મિત્રો વિક્રમ ઠાકોરનું પિક્ચર ભાઈની બેની હાલ તમામ થિયેટરોમાં લાગી ગયેલું છે. તમામ થિયેટરો હાઉસફુલ જઈ રહ્યા છે, અઠવાડિયા સુધીના વેઇટિંગ બોલી રહ્યા છે. ત્યારે તમે પણ પિક્ચર જોઈ આવ્યા કે નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો વાત કરીએ કે વિક્રમ ઠાકોર અને મમતા સોનીને લઈને કેટલીક અટકળો ચાલી રહી છે કે મમતા સોની છે વિક્રમ ઠાકોર સાથે ફિલ્મ કેમ નથી બનાવતા. આ તમામ અટકળોનો હવે અંત આવી ગયો છે. વિક્રમ ઠાકોરે પોતે પોતાના ચાહકો સામે આ વાત કહી છે જે તમે આ વિડીયોમાં જોઈ શકશો. મિત્રો વિક્રમ ઠાકોરે પોતે જણાવ્યું છે કે તેઓ મમતા સોની એમની સાથે કામ કેમ નથી કરી રહ્યા, શું છે, શું બન્યું હતું, એ તમામ અટકળોનો હવે અંત આવી ગયો છે. કારણ કે કલાકારે પોતે આની જાહેરાત કરી દીધી છે અને પોતે માહિતી આપી દીધી છે. ફિલ્મના પ્રોડ્યુસરને સાથે હતા અને એ સમયે પોતાના ચાહકોની સાથે તેઓ થિયેટરમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે તમામ અટકળોનો અંત લાવી દીધો હતો. તો મિત્રો હવે એ તમામ અટકળો સાઈડમાં મૂકી અને હું તમને આ વિડીયો બતાવવાનો છે. વિડીયો પણ તમે જોઈ લો, પણ પિક્ચર જોવા ના ગયા તો એક વખત પિક્ચર જોવા જરૂરથી જજો. કારણ કે પિક્ચર બહુ જોરદાર બનાવ્યું છે, સુપર મજાની સ્ટોરી છે. ભાઈ બહેનનું આ ફિલ્મ છે. વિક્રમ ઠાકોરની દર વખતની જેમ કંઈક અલગ જ એન્ટ્રી થવાની છે. ફરી એક વખત વિક્રમ ઠાકોર ડબલ રોલની અંદર જોવા મળવાના છે. તો મિત્રો જો આ વિડીયો અને વિક્રમ ઠાકોરના ફેનો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો આ વિડીયો મમતા સોની તો અમે મનાઈ મનાઈને થાકી ગયા. અમે મનાઈ, અમારા પ્રોડ્યુસરે મનાઈ, પણ ખબર નહીં એના એવું છે કે મારા આગુ નામ કરવું છે એટલે એની દુનિયામાં એ જે છે આપણને કઈ ખબર નથી. એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. કેમ તમને ખબર છે ને, આવો તો વેલકમ. પણ એમના માટે એવું નથી, બહુ સારા એક્ટર છે અને બહુ સારા હિરોઈન છે. અમારી જોડી તમને બધાને ખબર છે, બધાને બહુ પસંદ છે. પણ અમુક કારણસર કદાચ એ મારી જોડે કામ નથી કરી શકતા, એ ખબર નથી કેમ. કોટા તમને મળો પ્રોગ્રામ પ્રોગ્રામ તો પૂછ્યું તો નથી. તમારી જોડે સોપતા જ નથી.